સિટી ન્યૂઝ ચેનલની લિંક મેળવવા અને સિટી ન્યૂઝના વિડીયો મેળવવા તેમજ સિટી ન્યૂઝ સાથે જોડાવા અત્યારે જ સિટી ન્યૂઝની યુટ્યુબ ચેનલ સાથે જોડાઓ. રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સમક્ષ વકીલોની વિવિધ માંગણીઓ મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકાર દેશભરના વકીલો માટે પેન્શન સ્કીમ, અકસ્માત વીમા યોજના અને અન્ય જરૂરી સહાય પૂરી પાડે તે માટે વિવિધ માંગણીઓને લઈને બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. શ્રી મનનકુમાર મિશ્રા દ્વારા શ્રી મોદીજીને પત્ર લખી અને વકીલોની જે કલ્યાણકારી યોજના માટે માંગણી મૂકેલ છે તેને અમે બતાવી છે ને એ બાબતે અમે આજે ઠરાવ કરી અને કલેક્ટર સાહેબને આ એક પત્રથી કલેક્ટર અમે એમને પત્ર દ્વારા જાણ કરી છીએ. એક પત્ર અમે સંસદ સભ્ય અને એક પત્ર ધારાસભ્ય અને એક પત્ર ડિસ્ટ્રિક્ટ જજને પણ રવાના કરીએ છીએ. રોજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને આખા દેશના બાર કાઉન્સિલો દ્વારા એક સંયુક્ત મિટિંગ કરવામાં આવેલી અને આ સંયુક્ત મિટિંગમાં અમારા ચેરમેન મનનકુમાર મિશ્રાએ વડાપ્રધાન અરુણ જેટલી અને કાયદા મંત્રીને એક પત્ર લખી અને વકીલો માટે 5,000 કરોડની બજેટમાં રજૂઆત કરેલ કે બજેટમાં 5,000 કરોડ રાખો. એમાં એવી માંગણી કરવામાં આવેલી હતી કે દેશની જેટલી કોર્ટો છે એમાં ઇન્ટરનેટ બેઠક વ્યવસ્થા બરોબર થાય અને બહેનો માટે અલગ રૂમ અને જે પણ સુવિધા વકીલોને મળવી જોઈએ બધી સુવિધા સંપૂર્ણ રીતે થાય એવા અદાલતો કરવી. જેટલા જુનિયર વકીલો છે એટલા જુનિયર વકીલોને 5 વર્ષ વકીલાત કરતા હોય તો એની આવક ન હોય તો એવા જુનિયર વકીલોને 10,000 રૂપિયા સ્ટાઇપન્ડ આપવું. આ ઉપરાંત જે પણ વૃદ્ધો છે, જે વકીલ વૃદ્ધ થઈ જાય છે અને એના પરિવાર છે જે પછી વકીલાત નથી કરતા એના માટે પેન્શન યોજના કરવી અને કોઈ પણ વકીલનું મૃત્યુ થાય તો એને 50 લાખ રૂપિયાનું વળતર આપવું.